ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જો. શું જો, આજ તો વહેલું જગાઈ ગયું છે. આજ તો વહેલા જાગી ગયા અને બા પણ જાગી ગયા. વહેલા જાગતા હતા, કેવી મજા! એવું ચાર કામ છે, હવે તો ઉઠે મોડી ગયું. રડ્યા કરે, 12 વાગ્યા પછી આવ્યું છે મારી બહુ. આવ્યું રે બહુ. હું કેવું સ્પષ્ટ બાસી મુ પાછળ જાવ ને. હે મારે બેસવું છે રેણિયા કટિંગ કરવા. તો મેં કીધું દેવાંશભાઈ સુતા છે, 9 વાગી ગયા છે, તો દેવાંશ સૂતો છે ત્યાં સુધી હું રેણિયા કટિંગ મોડું કરવા. ચાલો પાછા મળીશું થોડી વારમાં. જો મારા રેણિયા કટિંગ કરવા બેસું તો હું રેણિયા કટિંગ કરવા બેસી ગઈ છું. હજે જો નાસ્તો કરવા ગયા છે ને, લગ્ન પછીને એટલા ટાકા બાકી રહ્યા છે તો પૂરા કરવાના છે. તો ચાલો ફટાફટ પૂરું કરી નાખીએ. પપ્પાને ઘરે રેણીઓ પડ્યું છે, હમણાં રેણીઓ આવે એટલે હું ફટાફટ ઉકલશે તારવાળું. અત્યારે મારે આ રેણીએ કરવું પડે છે. તો ચાલો રેણીયા કટિંગ મોડું કરવા. એકલી તારે ક્યાં જવાનું છે? ખાઈને ખદોડવા જઈશ ને. મેં એટલે છે ને કઈ જોવા નથી જતી, જોવા ન હોય એમાં. એ બધા ખોટા ખોટા દડા ઝુલાડતા. હા, એટલે હું પછી એટલે હું છે ને ખાવા જ જાઉં છું. કા ખાવા જ જવાનું છે? એવું છે. તાર વગર મને હસોડું ના હાલે. રેણીયા કટિંગ મેળ કરવા સાડી અહીંયા બેઠી છો તે. રેણીયા કટિંગ કરવા માંડે છું. હું તો રેણીયા કટિંગ કરતી હતી ને ત્યાં. તો અહીંયા આમ જો ટ્રીટમેન્ટ કઈક કરે છે. શેની કરો છો? વેલા એવું છે, 3 જણા મંડાણા છે. હાલો પછી એની ઉભા થાય પછી મારો વારો. પછી મન કરી દેહો ને. નહીં થાય કેમ? કરના ન થાય ન થાય એવું છે. આ બા પાર્લર વાળા અઘરા છે. આ ઘર ધણી ને કેમ ના પાડો છો? તો જાય ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ છે. હરખું હો મેડમ. પિંકુ આવડે છે ને? શીખી ગયો મેં. દેવાંશ નામ શીખ ને. એ પિંકુ એ આમ જો મને એમ કે તું નહીં એમ તને જ કરી દેવાનું. હે પિંકુ નથી કરવું ને? ચાલો આપણે આપણું કામ શરૂ કરી દઈએ. પાછું થરાય પવન નાખી. 3 તો એસી રૂમ શરૂ કરવું પડે. હું કેવું? હે પણ નથી કરતી હતી એમ કે કરી દે. આમ જો આ 3 હેર ડ્રાય કોઈ શરૂ કરે આ ઘટલો મગજ આ બધા. મોડલ બધા કેવા બન્યા હતા ઢોકળા? એવું છે, મજા આવી હતી. આવો ને આવો નાસ્તો પાર્લર વાળા આવ્યા છે.
તો જો એ બધા સ્ટ્રેટનિંગ કરે છે કેદી થઈ જાય કોણ ખબર, કારણ કે પરમિનેન્ટ કવા હોય એટલે વાર તો થોડીક લાગે ને. તો જો હું તુરિયા કટિંગ કરવા બેસી ગઈ છું, બધા એની સાલ ઉતરાઈ ગઈ છે. તુરિયાને ઓળું ન નીકળું તેટલી તેની સાલ નીકળે. કેવું છે બધું અહીંયા? કેરી કટકી કરી છે, નિસરે એટલે થાય ગઈ એટલે કહે છે. કેરી કટકીમાં કરી નાખી, તુરિયાને સુધાર નાખ્યો, દાળ બુફાઈ ગઈ છે એટલે આપણે દાળ ઉકળવા મૂકવી છે. તો મરચી લેવા જેવી જો હે ને, અહીંયા મિશ્રી કે મારે મેગી ખાય તો મેં મેગી મૂકી દીધી છે બનાવવા માટે. ને જો હવે જાવું છું, મારે રોટલીનો લોટ નથી તો દવણા દળાવા જવું પડે, કારણ અચાનક નક્કી કર્યું છે જમવાનું. તો આપણે દવણા દળાવા તો જવું પડશે, તો રોટલીનો લોટ ફૂટી ગયો છે. તો ચાલો હું દવણા દળાવી આવું પહેલાં. હવે જો ફાઇનલી સ્ટેટ થઈ ગયા છો, જો હવે છે ને મહેનત રંગ લાવી. હા તો ઈ હવે રંગ આવી ગયો. કટિંગ કર્યા કે ન કર્યા? સરસ. લ્યો જો કોઈ પણ ઓર્ડર આપો ને તો આ આ અને આ આ નહીં હો, ત્રણ એક હતા એ વી ગયા મેમ્બર. કરવા હોય તો આવી જાય. ઓકે. અને મારો વારો પણ લીધો જ નહીં આજ જરા. હા તમારો તે લઈ લેશું 2 દિવસમાં. ઓકે એવું છે? ના અમારા 10 દિવસના ક્લાસ પૂરા થાય પછી. ઓકે. ઘરના ડાકલા ને ઘરના કુવા. તો ચાલો હવે મારે બહુ બધું કામ છે. આજે મારી ઘરે મહેમાન છે, આજે રસોઈ બનાવવાની. આ બધાને રોકાવાનું કહું છું ને તો રોકાતાય નથી. અહીં રોકાઈ જવાનું કોઈ કામ નથી. અહીં રોકાઈ જાવ, અહીં રોકાઈ જાવ, રોકાઈ જાવ. દેવાસ ને રાજનભાઈ હોળી રમેશ લેતો લેતો ડોલ લેતો વંચી દેતો વંચી દેતો. હે આ બાજુ ધાબુ તો હોય, ધાબુ તો છે, ખાવશો. બપોરે પાર્લર વાળા એવું જ તેના હાટું બનાવ્યા હતા. અને અહીંયા જો બધા મેસ રમેશ કેટલા બધા. રાજનભાઈ તમને બહુ શોખ છે જાવ રમવા. આ બધા આપણે ઓળખીતા છે. એક હાથ પાડો એટલે આમ જો તમને હાથ પાડશે. પડો હાથ, બધા મને ઓળખે. ધાબુ સાફ કરે આમ ધોવાય ધોવાઈ ગયું. પણ આ ગાંડા ને ગામ હોય આમ જો આવી રીતના હોય લી ઉપડી ઉપડી ફેશન. દેવાન જે ગ્લાસ હતો ને ઘા કરી દીધો ને તો દયાને હુંપડીએથી વારો આવી ગયો ખુરશી ધોવાનો. અને કોયલ વેલાઈ કેટલી મસ્ત થઈ છે જો. આ આપણે ડાયાબિટીસ હોય ને એના માટે બહુ કામની છે એટલે આપણે વાવી છે. શું કેવું દયા? બહુ કામમાં આવે, ફૂલ કામમાં. અહીંયા તો જો રોટલી હોત ને મળી છે બનવા, અને દયું પાપડ મળી તળવા. હે દયું, અરે વાહ, અમા પાપડ બનાવ્યા હતા ને દયું એ પાપડ છે. પણ બિચારા છે ને આ ને ક્યાં કરશો, બધા ફાટી ગયા. અને અહીંયા જો મોની ટોની કેમ છે? મોની બેન સારું ને? મોની ટોની બોલી, મોની ટોની. આજ કાલ શ્વેતા દીદી ઘરે તો આજ અમારા ઘરે આવ્યું. કા શ્વેતા દીદી? એક દિન એક દી વારા કાઢ્યા છે. અને અહીં જો મહેમાન આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. સારું છે ને? તો સરસ. લ્યો હું કે મોની ખાઈ લેવી પછી કેવી હારું છે કે? આજે આપણે ખાઈને પાછા મળી પછી હારું લાગે એવું છે? પછી એમની છોકરીને જવું ન ગમે એમ કે? ના ના એવું છે કઈ નઈ. હાલો પૂરી મળી છે બનવા. પૂરી તો જે લુવા થાય છે હવે પૂરી અહીંયા બનશે. મારે જો જમવાનું તૈયાર કરવું છે. મેં તો જો શાક પર લીધું છે, રસ ભર લીધો છે, દાળ ભર લીધી છે, ખમણ ભર લીધા, પાપડ, સેવ બધું જો તૈયાર, અથાણાએ તૈયાર કરી નાખ્યા છે. પૂરી આવે ને એટલી વાર છે, જો મહેમાનને બેસાડવાની તૈયારી કરવી છે. હવે અમે જમી લીધું પછી કેમ તમે આવ્યા?
બેસી ગયા છીએ. અજેન શું કેતા ભૂલી ગઈ હતી જમવાન છે સાંજે, પછી મારી ઉપર ભડકતા હતા. એ 10 વાગ્યા સુધી હું નથી આવવાનો, આ શું કઈ તારા બાપાનું છે અહીંયા ખાતું? એમ કીધું મને જઈએ કે તને રજા આપી દે મને, એમ કીધું બનશે? હા લઈ કે તારા બાપાને ખાતું છે કે મને વહેલા રજા આપી દે. એમાં ક્યાં બાપા હોય છે એવા, બે શબ્દ ફોન માં. અત્યારે તો જમી કાઢીને બધા ઘરે વહી ગયા છે જમવાની, બહુ મોજ પડી ગઈ. હવે તો મેં રસ પીવાનું શરૂ કરી દીધો છે ને એટલે મજા આવે છે, મોરડી સિવાય પીતી નથી. અને જો અત્યારે તો બધા વહી ગયા છે અને હવે આપણે બધું કામ હતું નિપટાઈ નાખ્યું છે અને હવે આવી ગયા આપણા બેડરૂમમાં. બેડરૂમમાં આવ્યા ને ત્યાં ઈશુનો ફોન આવ્યો કે ચાલ ને ગોલો ખાવા. તો દેવાંશ ને હું તો ગોલો ખાવા નીકળી ગયા હતા, ગોલો ખાઈને આવી ગયા ઘરે. જીભ લાલ થઈ ગઈ, ખાલી થઈ ગઈ જીભ. તો દેવાંશે પણ ગોળો ખાધો ને મેં પણ ખાધો. તો ચાલો મળીશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. ગુડ નાઇટ, બાય બાય.